वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ओम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ જય કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ હાથી ઉપર બિરાજમાન થયા છે માંગરોળ શહેરમાં મહારાજ પધારે છે સાંજ ઢળી ચૂકી છે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે એ અંધારી રાત્રે પુરુષોત્તમ નારાયણની પધરામણી અને વધામણી કરવા માટે હજારો દીવડાઓ પ્રગટાવ્યા છે અધર્મના અંધકારને દૂર કર્યો છે ભગવાને અવિદ્યાને અજ્ઞાન પુરુષોત્તમ નારાયણે દૂર કર્યા છે હરિકે મોટ પરી મે રહીશે જ સ્વભાવે કરિકે ઇન કો મોટ પૌરવતે ઉ यों धारी के इनकी दई है मोटप सबकू जो जो जेतनी जाए है पतंग सूर्य को सहाय करे कहाँ कोटि भेले होए आई है के મોટ્યા પહરી મે રહીશે જ સ્વભાવે કે શ્રીહરિમાં રહેલી મોટાઈ તો તેમની સ્વાભાવિક છે તેમની મોટાઈ બીજા પાસેથી આવી નથી એક એક શબ્દ સાંભળજો અજયભાઈ આજે કોઈ મેનેજર બને તો એ જન્મથી મેનેજર હોય કે કોઈને બનાવે છે બોલો બોલો બનવું પડે આજે કોઈ પ્રેસિડેન્ટ બને તો એ જન્મથી પ્રેસિડેન્ટ છે કે બને છે આ દુનિયાની દરેક વ્યક્તિ પાસે જે કંઈ છે ને મોટાઇ છે સારા ગુણ છે સારું ઐશ્વર્ય છે સારી શક્તિ છે સારી કળા છે આ બધી વસ્તુ ઉધાર ઉધાર અને ઉધાર છે માત્ર સ્વતંત્ર માલિક એક જ છે કોણ ભગવાન માલિક એક પુરુષોત્તમ નારાયણ જ છે બાકી બધી જે કંઈ દેખાય છે ને આ બધી એની મિલકત છે એ ધારે તે પ્રેસિડેન્ટ બને એ ધારે તે માલિક બને એ ધારે તે મેનેજર બને અને એ ધારે તે મજૂર બને અબસો પદિયા એસ જીવન કા સબ સબભાર તુમ મેં હે જીત તુમારે તુમ્હારે હે હાર મે ભગવાનની મોટાઈ કેવી છે સ્વાભાવિક છે સહજ છે બાય બર્થ છે ઉધાર નથી અને બીજે જ્યાં જ્યાં મોટાઈ દેખાય છે તે બધી મોટાઈ શ્રીહરિની આપેલી છે કરોડ પતંગિયા ભેળા મળીને સૂર્યના પ્રકશને શું મદદ કરી શકે શ્રીહરી જે કાંઈ મોટાઈ ઐશ્વર્ય ગ્રહણ કરે છે તે તો પોતાના ભક્તોને લાડ લડાવવા માટે છે સાંભળજો હવે ભગવાન સહજ ઐશ્વર્યપૂર્ણ છે મેં કહ્યું ને ભગવાનનો અર્થ જ થાય ભગવાન ધનવાન જેની પાસે ધન હોય એને શું કહેવાય ધનવાન જેની પાસે ધન છે એ ધનવાન છે છે જેની પાસે ગુણ એને સંસ્કૃતમાં શું કહેવાય ગુણવાન કહેવાય સંસ્કૃત શબ્દ છે ધનનો જે માલિક એ ધનવાન ગુણોનો જે માલિક એ ગુણવાન એમ ભગ નામનું તત્વ એનો જે માલિક એનું જ નામ શું ભગવાન ભગ એટલે શું આપણા શાસ્ત્રોમાં લખ્યું જ્ઞાન શક્તિ બલેશ્વર્ય વીર્ય તેજાંશ સન્નામ ભગ ઇતિર્ણા આ છ વસ્તુ ભગ છે જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ છ વસ્તુ યાદ રાખજો આની ક્યારેક આપણે ડિટેલમાં કથા કરીશું ભગવાન ભગ એટલે શું આ છ વસ્તુ જ્ઞાન જેની પાસે સંપૂર્ણ જ્ઞાન છે એ ખરેખર ભગવાન હોઈ શકે માણસ પાસે સંપૂર્ણ જ્ઞાન ખરું યો વે યુગપદ સર્વમ પ્રત્યક્ષેણ પ્રત્યક્ષ આપણા વેદોએ આપણા ઉપનિષદોએ ભગવાન માટે કરેલો નિર્ણય ભગવાન કોણ હોઈ શકે આની એટલી મોટી ચર્ચા એટલો મોટો શાસ્ત્રાર્થ આપણા શાસ્ત્રોમાં છે જ્ઞાન કદાચ કદાચ આ તો કદાચ શબ્દ બોલું છું કોઈ કેવા ભગવાન જેવા મહાપુરુષ હોઈ શકે ભગવાનની કૃપાથી આ પૃથ્વી ઉપર એવા એવા ત્રિકાળદર્શી જ્ઞાની સંતો થયા છે જેમ ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાનને જાણે છે હજાર વર્ષ પહેલા શું હતું અત્યારે શું છે કરોડ વર્ષ પછી શું હશે ત્રણેય કાળને જાણે છે એવા જાણનારા ગોપાલ સ્વામી જેવા સંતો થયા છે હોઈ શકે જ્ઞાન કોઈક પાસે હોઈ શકે સંપૂર્ણ પણ એકલું જ્ઞાન નહીં છ વસ્તુ જ્ઞાન પછી શક્તિ પછી બળ પછી ઐશ્વર્ય તેજ જ્ઞાન શક્તિ બલેશ્વર્ય વીર્ય છ વસ્તુ એવું છે જે પરબ્રહ્મ કહી શકાય જેને ભગવાન કહી શકાય નેતિ યદા દેશા યત્તામ નિરસ્યતી વેદો પણ જે પરમાત્માનું માપ કાઢતા કાઢતા છેલ્લે એટલું જ કહે ન ધેર ઇઝ નો એન્ડ ધેર ઇઝ નો એન્ડ આ ભગવાન નું કોઈ માપ આપણે કાઢી શકીએ નહીં જેની લિમિટ કોઈ જાણી જ નથી શકતું આવા મહાન ભગવાન છે સહજ છે સ્વાભાવિક છે પરંતુ તેમ છતાં આ લોકમાં આવે મહારાજ એમ કહે સૂર્ય છે એ કુંતાજીને મળવા જયારે પૃથ્વી ઉપર આવતા એમની પાસે સૂર્યનો મંત્ર હતો સૂર્યજીને સૂર્યનારાયણને મંત્ર દ્વારા જ્યારે બોલાવે કુંતાજી ત્યારે આકાશના સૂર્ય પૃથ્વી ઉપર કુંતાજીને મળવા આવે ત્યારે આકાશમાં જેવા હોય એવા આવે તો શું થાય કુંતાજી બળી મરે એટલે આકાશમાં હોય એવા નહીં સૂર્ય એના એ પણ પોતાનું તેજ પોતાનો પ્રકાશ છુપાવી એક મનુષ્યના રૂપમાં એ સૂર્યનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થતા અને એ જ સૂર્ય દ્વારા કુંતાજીને એક પુત્ર થયો શું એનું નામ કર્ણ બધા જાણે છે હું કહેવાય માગું છું શ્રીજી મહારાજ વચનામૃતમાં મૃતમાં એમ કહે એવી રીતે સંપૂર્ણ ઐશ્વર્યના માલિક હોવા છતાં ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે મનુષ્યને સુખ મળે એટલા માટે મનુષ્ય જેવા થાય છે હવે આ વાત આપણે વાંચીએ છીએ એ ભગવાન ક્યારેક મોટપ દેખાડે ક્યારેક પ્રતાપ દેખાડે ક્યારેક પરચો દેખાડે ક્યારેક ઐશ્વર્ય દેખાડે એ પણ ભક્તોના કલ્યાણ માટે ઐશ્વર્ય જણાવવાથી જ તેમની મોટાઈ નથી એમની મોટાઈ તો સહજ છે ઐશ્વર્ય ન બતાવે તો પણ મોટાઈ છે પરંતુ તેમ છતાં કોઈકના કલ્યાણ માટે ભગવાન ઐશ્વર્ય બતાવે છે ક્યારે કે ભગવાન પોતાની ઈચ્છા હોય અને એને લાગે સામેનું વ્યક્તિ પાત્ર નથી તો ઐશ્વર્ય ન પણ બતાવે આવો વિવેક તેઓ ધરે છે જે સ્વયં પૂર્ણ છે તેને બીજા કોણ પૂર્ણ કરે શ્રીહરિ ભક્તે આપેલી જે સેવા તેને સ્વીકારે છે તે પણ ભક્તના હિતમાં છે તેના મનને સંતોષ આપવા માટે જ કરે છે અરે ભક્ત હિત હરે ધરત અવતારા નિગમ અગમ એ તે કરત પુકારા નિગમ અગમ એ તે करत पुकारा भक्तवस सदा भगवाना भक्तवस सदा भगवाना भक्त हि त करे चरित्र नाना भक्त વેદો અને શાસ્ત્રો પુકારીને કહે છે ભગવાન ભક્તોનું હિત કરવા માટે અવતાર ધારણ કરે છે ભગવાન ભક્તને વશ છે તે ભક્તોના હિતને માટે અનેક પ્રકારના ચરિત્રને કરે છે માંગરોળવાસી લોકોને દર્શન આપીને દયાળુ શ્રીહરી તરત જ નગર બહાર આવ્યા શ્રીહરિની સવારી પશ્ચિમ દરવાજે આવી તમે જાણો છો તો સવારી ચાલે છે વચ્ચે પ્રસંગ આવ્યો એટલે આપણે બધી વાત લીધી આ ગ્રંથને લખનારા આ ધારાનંદ સ્વામી છે આ ચરિત્રોને જોનારા અને બોલનારા અને ગાનારા આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી છે મહારાજની સાથે હતા એમણે આ દિવ્ય લીલાઓ જોઈ છે મહારાજની કૃપાથી ત્રિકાળદર્શી બની આપણે જેમ ટીવી ચાલુ કરી અને ઓસ્ટ્રેલિયામાં કે ઇન્ડિયામાં ઘટેલી ઘટના વર્ષો પહેલાંની ઘટના આજે જોઈ શકીએ છીએ યુટ્યુબ દ્વારા ડીવીડી દ્વારા વિડીયો કેસેટ દ્વારા એવી રીતે એવી જ રીતે મુક્તાનંદ સ્વામી દિવ્ય રૂપે આ ચરિત્રને નિહાળે છે દાદા ખાચર જેવા ઉત્તમ શ્રોતા એની આગળ વાત કરે છે અને એ વાત સાંભળીને આ સ્વામી એની નોંધ કરે છે એ આ ગ્રંથ થયો સ્વામી એમ કહે છે ઐશ્વર્ય બતાવે કે ઐશ્વર્ય ન બતાવે તો પણ ભગવાન એ ભગવાન છે આનું જ નામ નિશ્ચય ચમત્કાર ત્યાં નમસ્કાર પરચો પૂરે અને ભગવાન માને એ ભક્તની રીત નથી ભક્ત તો ભાવથી ભગવાન સાથે જોડાય છે ગોપીને કોઈએ કહ્યું અરે ગોપી તમારો કૃષ્ણ તો કાળો છે કઈ વાંધો નહીં અરે ચોર છે અરે ચોર હોય તો પણ શું વાંધો અમને કૃષ્ણ કૃષ્ણ તે અમારો છે સુંદર વિનો ગુણિનામ વરોવા દ્વેષી મય સત કરુણામ બુધિરવા ગોપીઓને કહેવામાં આવ્યું કાળો છે એટલું નહીં ચોર છે એટલું નહીં પણ એ કૃષ્ણ દ્વારિકામાં ગયો છે અને એણે તો કેટલી રાણીઓ કરી લીધી તમને બધાને ભૂલી ગયો છે અને ગોપી ત્યારે કહે છે કૃષ્ણ સ એવાદ્ય ગતિર મમાયમ કૃષ્ણ ભલે અમને ભૂલી ગયો પણ અમારું તો જીવન કૃષ્ણ છે અમારો તો શ્વાસ કૃષ્ણ છે દાદા ખાચર ના દરબારમાં શ્રીજી મહારાજ રહે સાંભળો આનાથી મોટી નિશ્ચયની બીજી કઈ વાત અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રગટ અને અને દાદા 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 ખાચરના ખાચરના દરબારમાં દરબારમાં છે ખાચર ઉપર કેવી આપત્તિ આવી જમવાનું અન્ન ખૂટી ગયું દાદા ખાચરના ખેતરમાં ઉભેલો પાક અનાજ જીવા ખાચરે કાન ભંભેરણી કરી ભાવનગરના દરબાર વજયસિંહે પોતાનું સૈન્ય મોકલી અને બધું ખેતર જપ્ત કરી લીધું ખેતરમાં પાક તૈયાર છે ઘરે નથી આવી શક્યો ઘરના દાણા ખૂટ્યા છે ઘરમાં પાંચસો સાધુઓ વચનામૃતમાં આંશિક નોંધ લેવાની આ દાદા ખાચરને આપતકાળ જેવું આવ્યું ને તો જેની જેવી સમજણ હતી એ કળાઈ આવી બે વસ્તુ એવી છે એક સમજણ અને એક વૈરાગ્ય આ બે વસ્તુ ક્યારેય પણ આપતકાળ સિવાય ખબર ન પડે આપતકાળ આવે તો જ ખબર પડે આની સમજણ સારી અને આની સમજણ બાકી એવું થાય કે જે સારી સમજણવાળો હોય ને એ બહુ બોલકણો ન હોય ટોકેટિવ ન હોય તો ઘણી એ લોકોમાં એવું થાય કે આની સમજણ બહુ સારી નથી અને ઘણી ઓછી ઓછી સમજણવાળો પણ બોલ બચ્ચન હોય ગમે તેવા બોલ ફેંકનારો હોય વાતો કરનારો મોટી મોટી હોય તો ઘણી એવું લાગે કે આ માણસ તો કંઈક કરી શકે એવો છે ખરેખર આજ સારો સમજણવાળો માણસ છે આપતકાળ આવે ત્યારે જ ખબર પડે કે આ ખરેખર સાચી સમજણવાળો છે વૈરાગ્ય પણ એવો છે આવી રીતે કન્ડિશન ચાલતું હોય સરસ મજાની ખુરચીને આપણે કથા વાર્તામાં ગમે એટલી વૈરાગ્યની વાતો કરીએ ખબર પડે સ્વિમિંગ શીખવા માટે પુસ્તક લઈ અને વાંચવા બેસજે સવારથી સાંજ સુધી આખે આખું પુસ્તક વાંચી નાખે બાવન બાવન પાના અને પછી કે હું તો શીખી ગયો મને આવડી ગયું તરતા અરે ભલા માણસ એમની ના આખું વાંચી લીધું કયો હાથ પહેલા કયો હાથ પછી કયો પગ પહેલા કયો પગ આગળ ને કયો પગ પાછળ બધું આવડી ગયું અને પછી સીધો જાય પચીસ ફૂટ ઊંડા ખાડામાં કુવામાં અને ઉપરથી ધુબકો મારે તો ક્યાં જાય તરવું એ વાંચવાનો વિષય નથી તરવું એ બોલવાનો વિષય નથી એ પ્રેક્ટિકલ વિષય છે પાણીમાં પડે અને પછી સલામત બહાર નીકળી જાય ને તો જ આપણે કહીએ કે તરો બાકી મર્યો તરવાનું પ્રવચન કરે પેલા હાથ પછી હાથ એ વિષય નથી એનો પણ કરવું પડે સમજણ અને આપત વૈરાગ્ય કાળ આવે ત્યારે જ જણાય દાદા ખાચરનો આપતકાળ આવ્યો ત્યારે સારા સારા સંતોની સમજણ ડગી ગઈ સારા સારા સંતો પણ ધ્રુજી ગયા વચનામૃત કે પછી શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા દાદા ખાચરને કહ્યું જાઉં તમે કેસ લડો જીતી જશો શ્રીજી મહારાજ આશીર્વાદ આપે દાદા ખાચર ભાવનગર આવે વજેસિંહના દરબારમાં કેસ ચાલુ થાય બંને પક્ષના માણસો દલીલો કરે અને દાદા ખાચર વિલે મોઢે પાછા આવે કોઈ નિર્ણય ન આવે કોઈ ફેંસલો ન થાય બીજી વાર તારીખ પડે ત્રીજી વાર તારીખ પડે ઓગણીસ વખત ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે માથે હાથ મૂકે વચન આપે દાદા ખાચર આજે તો તમારો વિજય નક્કી છે અને ન થાય તો પણ દાદા ખાચર આવી જાય પાછા અને એ જ ચહેરા ઉપર એનો ભાવ એ જ એનો પ્રેમ ઘરમાં દાણા ખૂટી ગયા છે કોઈ નિર્ણય થઈ શકતો નથી જમીનમાં પાક ઊભો છે આવી મુસીબતના સમયે એ માણસે જે ભગવાનનો નિશ્ચય રાખ્યો એક દિવસ સભામાં મહારાજ બેઠા છે ભાવનગરથી દાદા ખાચર આવે મહારાજે કહ્યું દાદા શું કઈ નિર્ણય થયો ના મહારાજ તમારી ઈચ્છા હશે મહારાજે દાદા ખાચરને બેસારી કહ્યું દાદા અમે પોતે બોલીએ છીએ આશીર્વાદ આપીએ છીએ કે આજે નિર્ણય થશે જ આ ઓગણીસમી વાર તમે ધક્કો ખાધો અને દાદા કોઈ નિર્ણય ન થયો તમને એમ થતું નથી આ ભગવાન છે ને બોલે છે છતાં આમ કેમ થાય છે ત્યારે દાદા ખાચરે કહ્યું મહારાજ દાદા ખાચર હાથ જોડીને વિનંતી કરે છે મહારાજ બસ મેં તો ગાંઠ મારી લીધી છે તમે ભગવાન છો એ છો જ તમે બોલો એમ થાય તો પણ ભગવાન અને તમે બોલો એમ ના થાય તો પણ ભગવાન તમારી લીલા છે આ તો દાદા ખાચરની આંખમાં જળઝળી આવી ગયા મહારાજ બીજું હું શું કહું તમે પુરુષોત્તમ નારાયણ છો મેં આ ગાંઠ મારી લીધી છે હવે એમાં ગમે તે મારું મસ્તક કપાય છતાં પણ પ્રાણ નીકળે છતાં પણ આ નિશ્ચયમાં ફેર ન પડે શ્રીજી મહારાજની આંખો પણ ભીની થઈ મહારાજ ઊભા થયા દાદા ખાચરની ભેટી પડ્યા અને મહારાજ એમ બોલ્યા કે નિશ્ચય અમારો આ દાદા જેવો હોવો જોઈએ દાદા ખાચરની મહારાજે જે પરીક્ષાઓ લીધી છે ને અને શ્રીજી મહારાજ પછી બોલ્યા દાદા આ તો અમે તમારી પરીક્ષા કરી પણ તમે આજે પાસ થયા તમે આજે મારી પરીક્ષામાં જીત્યા અને અમે ભલે ભગવાન છીએ પણ તેમ છતાં તમારી સાથે પરીક્ષામાં હાર્યા હવે તમારે ભાવનગર નહીં જવું પડે હવે નિર્ણય અહીંયા થશે અને થોડા દિવસમાં ધાન્ય છૂટું થશે અનાજ ઘરમાં આવશે બીજે જ દિવસે ભાવનગરના વજયસિંહ દરબારનો ખત આવે ખડા છૂટા થાય અનાજ ઘરમાં આવે દાદા ખાચરના કોઠારો ભરાય હું કહેવાય એ માગું છું મહારાજ પરચા પૂરે તો ભગવાન છે અને પરચા ન પૂરે તો ભગવાન નથી આ તો સ્વાર્થ છે સ્વાર્થ ભગવાન સાથેનો વેપાર છે અને આ જગતમાં પ્રવેશ કરી ગયો ને ત્યારથી જગતના બધા સંબંધો વિખાઈ ગયા પતિ પત્નીના સંબંધના મૂળમાં પ્રેમ હોવો જોઈએ સ્વાર્થ આવી ગયો પચીસ હજારની રીંગ આપે તો એન્ગેજમેન્ટ ટાઈટ થાય અને પહેલો બર્થ ડે આવે અને સાહીઠ હજારની જો ઓળીકાર આપે તો પ્રેમ વધે વધી જાય ચાર વર્ષ ઈચ્છા પૂરી થાય ને પાંચમા વર્ષે પતિને લેફ મેળવવાની ઈચ્છા પૂરી ન થાય તો પ્રેમ પણ ઘટી જાય સાંભળીએ છીએ આપણે દાખલા ભગવાન સાથે પણ આવું જ છે આપણું મંદિરે આવીએ પ્રાર્થના કરીએ મહારાજ નવો સ્ટોર જોઈએ છીએ જો સારો મળી જાય ને બસ આટલી કૃપા કરો મળી ગયો તો આપણી ભક્તિમાં એવો ઉભરો આવે એવો ઉભરો આવે તપેલીમાં માં અઢીસો ગ્રામ દૂધ હોય પણ ઉભરો આવે ને તો અઢી કિલો લાગે આખી તપેલી છલોછલ છો ભરાઈ જાય પણ કેટલી વાર હોય એ નીચે અગ્નિ છે એટલા માટે ઉભરો દેખાય છે આખી તપેલી ભરેલી દેખાય છે વાસ્તવિક તપેલી ભરેલી છે બોલો નથી ભરેલી આપણી ભક્તિને આપણે ચકાસવાની છે કે આપણી ભક્તિ ઉભરા જેવી છે કે આપણી ભક્તિ ઉદરમાંથી પ્રગટ થયેલી છે નાભીની ભક્તિ હશે ને નરસિંહ મહેતા જેવી ભક્તિ હશે ને એ કામ લાગશે પણ હાવ નાટકી આપણી ભક્તિ હશે સ્વાર્થી આપણી ભક્તિ હશે કોઈ કામ નહીં લાગે મહારાજે એટલા માટે દાદા ખાચરની પરીક્ષા કરી આપણા ગુરુજી ઘણી વાર એમ કહે કદાચ મારા મહારાજ કદાચ મારા મહારાજ નરકમાં મને નાખે ને તો પણ મારા મહારાજ તો સર્વોપરી જ છે આપણી એક પણ ઈચ્છા પૂરી ન થાય આખી જિંદગી તો પણ શ્રીજી મહારાજ એ સર્વોપરી જ છે આનું નામ નિશ્ચય અને આપણે માગીએ તો સ્ટોર મળી જાય આપણે માગીએ તો મોટેલ મળી જાય આપણે માગીએ તો દીકરા દીકરીના અમેરિકા એન્ગેજમેન્ટ થઈ જાય આ કંઈ ભક્તિ છે આ કઈ ભક્તિ છે અને સાચો ભક્ત ભગવાન પાસે આવું માગે ખરો ભગવાન પાસે આવી આશા રાખે ખરો આ સ્વાર્થ જ્યારથી આવ્યો ને ત્યારે ભક્તિનું જગત એ ખતમ થઈ ગયું બાકી ભગવાન તો દયાળુ છે ભક્ત ને વત્સલ છે નરસિંહ મહેતાના કેવા કામ કર્યા આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે ને અત્યારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય હમણાં બે ત્રણ દિવસથી બહુ પ્રશ્ન આવે છે અજય ભગત શ્રાદ્ધ વિષયક કે સ્વામી અમારે શ્રાદ્ધ ઇન્ડિયા કરવું કે અમેરિકા કરવું બાપા ગમે ત્યાં કરો શ્રાદ્ધનો અર્થ થાય માતા પિતાને યાદ કરી શ્રાદ્ધ શ્રદ્ધયાકૃતમ કાર્યમ શ્રાદ્ધમ માતા પિતાને યાદ કરી શ્રદ્ધાપૂર્વક એકાદ કરેલું સત્કર્મ એનું નામ શ્રાદ્ધ કોઈ પણ સત્કર્મ હમણાં બે દિવસથી બહુ ફોન આવ્યા કે સ્વામી એકાદશીએ અમારા મમ્મીનું શ્રાદ્ધ એકાદશી અમારા પપ્પાનું શ્રાદ્ધ આવે છે તો શું કરીએ દિવસ એકાદશીનો છે તો ખીર બનાવીએ કે પછી મોરિયો કરીએ અરે ભાઈ આપણે ભગવાનના ભક્ત છીએ આપણા મમ્મી પપ્પા બધા એ ભગવાનના ભક્ત જ કહેવાય એની પાછળ આપણે મોરિયાનો થાળ કરીએ ફરાળી થાળ કરીએ શ્રાદ્ધ જ કહેવાય સમાજમાં હવે રિવાજ પડી ગયો બસ પાછા કાગડા ગોતવા નીકળે ઘણા હમણાં તો તોફાની સમાચાર કોઈ મોકલ્યા હતા કે કાગડાઓએ મિટિંગ કરી કે હવે શ્રાદ્ધમાં બધા ખીર જ નાખે છે પણ ને બર્ગર જોઈએ અમારે દાદા ખાતા હોય તો શું કરો તમે આ બધી માનસિકતાથી આપણે બહાર નીકળીએ શ્રદ્ધાપૂર્વક માતા પિતાની સ્મૃતિમાં કરેલું કાર્ય એનું જ નામ શ્રાદ્ધ છે એકાદશીના દિવસે શ્રાદ્ધ આવતું હોય તો પણ ફરાળી બનાવીએ ઠાકોરજી સંતોને થાળ આપીએ મંદિરોમાં થાળ કરીએ એની પાછળ ભક્તિ કરીએ એમનું પુણ્ય સ્મરણ કરીએ આ શ્રાદ્ધ છે નરસિંહ મહેતાના ઘરમાં શ્રાદ્ધ જાણો છો ને પિતાજીનું શ્રાદ્ધ આખી બ્રાહ્મણની નાત જૂનાગઢની બ્રાહ્મણની નાત કેટલી મોટી આખી નાત જમાડવી પડે મહેતાજી તો ભલા ભોળા બાપુજીનું શ્રાદ્ધ છે ભક્ત હૃદય છે નાતના માણસોએ આમંત્રણ આપ્યું પણ આખી નાતે એવી ઉશ્કેરણી કરી કે નરસિંહ મહેતાને આપણે ખબર પાડી દેવી છે બહુ ભગદડો થઈ ગયો છે ને આબરૂ લેવા માટે જેને કીધું કીધું તું એના સિવાય ન આખા ગામના એક એક જુનાગઢના બ્રાહ્મણો ભેગા થયા જમવા માટે સવારના પહોરમાં માણેક મેતી મહેતાજીને ઠપકો આપે અરે મહેતા તમે આ પૂજામાં બેસી ગયા છો દામોદરના ગુણલા ગાવામાં બેસી ગયા છો આજે આખી નાદ જમવાની છે ઘરમાં ટીપું ઘી નથી ક્યાંથી જમાડશું શું જમાડશું એવી તપેલી હાથ જો ધરણી ધ્યાન ધર કેવા સરસ ભજનો લખાયા નાની એવી તપેલી હાથમાં લઈ દુકાનમાં જાય ઘી માગવા સીધી લીધે કોઈ ના ન પાડે ભગત બહુ સારા છાપ એની બહુ સારી પણ બધાને ખબર આ ભગતને ઉધાર ઘી આપશો ને તો પાછું મળશે નહીં ચાર પાંચ દસ પંદર દુકાન ફર્યા બધાએ બાના કાઢ્યા એક દુકાનવાળા શેઠને દયા મારા બાપુજીનું શ્રાદ્ધ છે આટલું શેઠજી ઉધાર આપો ને ચૂકવી દઈશ થોડું વહેલું મોઢું થશે નરસિંહ મહેતાની હૃદયની નિર્મળ ભાવના જોઈ પિતાનું શ્રાદ્ધ અને બ્રાહ્મણ મારે ત્યાં માગવા આવે મારે આપવું છે ચિંતા ન કરતા ભગત હું આપીશ આપણે એક કામ કરો મને એક ભજન સંભળાવી દો બસ મારે પૈસા નથી જોતા હવે આ શેઠે સજ્જન અને ભગતે સારા અને નરસિંહ મહેતાને પાછું ભજન નરસિંહ મહેતાની કરતાલ ખિસ્સામાં જ હોય કાઢી એમણે કરતાલ ચાલુ કર્યું ભજન ખબર ન રહી કેટલો સમય થઈ ગયો આ બાજુ આખી નાત આવી અને માણેક મહેતી નરસિંહ મહેતાના પત્ની એવા ખી જાય એવા ખી જાય દો હાથમાં વેલન લેન ફરે હા આવે તો હોય ત્યારે આખા ગામને આમંત્રણ આપી દે મારે શું મોઢું બતાવવાનું ઈ તો ક્યાંક ભજન ગાવા બેસી ગયા લાગે છે અને ત્યાં તો ગાડા ઉપર ગાડા દેખાય એક ગાડું બે ગાડા ત્રણ ગાડા નરસિંહ મહેતા ભાઈ ગાડામાંથી ઉતર્યા હા માણેક મેહતી મગજ ગયેલો બરાબર બોલવા જાય ત્યાં તો ભગવાને ભગવાન પોતે એ રૂપમાં આવેલા ને નરસિંહ મહેતાના રૂપમાં બૂમ પાડી ચિંતા ન કરજો રસોઈ બનાવવા નથી બધી રસોઈ તૈયાર છે આ સોના ચાંદીની થાળી છે બધા બ્રાહ્મણોને આપી દો એક જેના ઘરમાં તપેલી ઘી ન હોય અને બ્રાહ્મણો આવીને જમવા બેસી ગયા છે પંગત થઈ ગઈ છે ગમે તે પ્રકારની વાતો કરે છે આજે જોઈએ નરસિંહ મહેતા શું જમાડશે કેમાં જમાડશે મહેતા તો ભાગી જ ગયા લાગે છે પત્નીને બધું સોંપીને અને નરસિંહ મહેતા હાજર થાય સોનાની થાળી સોનાની કટોરી સોનાની ચમચ એક એક બ્રાહ્મણને ખોબે ખોબે લાડુ જવાડે અરે જેમાં પછી દક્ષિણા આપે ખોબે ખોબે પૈસા છૂટા બ્રાહ્મણોની આંખો ફાટી જાય વાહ વાહ નીકળી જાય તમે જાણો છો ને આ કપોલ કલ્પના નથી મારે એ કેવું છે ભક્ત જો સાચો થાય ને તો ભગવાન શું નથી કરતા નરસિંહ મહેતા ચેક લખે હુંડી સ્વીકારો મહારાજ રે ચેક લખે એકાઉન્ટ હતું એનું પૈસા હતા એની પાસે અરે ગામના માણસો એ તીર્થયાત્રાળુઓને ભરમાવી દીધા તીર્થયાત્રાળુઓ બિચારા ચોરી થયેલી પૈસા વગરના થઈ ગયા રડતા રડતા ગામમાં આવ્યા જુનાગઢમાં કે અમને યાત્રાના પૂરા દ્વારિકા જવું છે યાત્રાના પૈસા આપી દો બસ અમે પાછા વળતા તમને ગમે તે રીતે ચૂકવી દેશું અમારી યાત્રા અધૂરી ન રહે અમારા પૈસા ચોરાઈ ગયા છે અમારા ગામમાં એક બહુ મોટા સેટ છે અને કૃષ્ણના તો ખાસ ભગત તમે કૃષ્ણનું નામ લેશો એટલે બધું કામ થઈ જશે કોણ નરસિંહ મહેતા પહોંચો જાઓ નરસિંહ મહેતાના દરબારમાં આવી ઘરમાં આવી રડવા લાગે નરસિંહ મહેતા કે મારી પાસે નથી તમે ખોટું બોલો છો આખા ગામમાં અમને કીધું છે કે તમારા ઘરે જ અમને પૈસા મળશે નરસિંહ મહેતા એવા મૂંજાય એવા મૂંજાય ઠાકોરજીને પ્રાર્થના કરે પ્રભુ મને દુઃખ મારું નથી પણ દુઃખ આ લોકોનું મારાથી જોઈ નથી શકાતું શું કરું ઠાકોરજીના મંદિરમાં માથું મૂકી અને પેલાને ક્યાંય જાઓ તારીકામે એક સેટ છે ને આ ચિઠ્ઠી આપજો તમને પૈસા આપી દેશે મારો ચેક છે તમને પૂરેપૂરો પૈસા મળશે અને તીર્થયાત્રા કરીને પછી આવજો આ લોકો જાય પૂછે પુરુષો તમની પેઢી ક્યાં છે ત્યારે પુરુષોત્તમ કે હું જ મારી જ પેઢી આવો આવો આવીને છે મળી પુરુષોત્તમ લો મારે કેવું છે શું એના પિતાનું શ્રાદ્ધ કરે એનો લખેલો ચેક ભગવાન પાસ કરે ભગવાન તો એવા દયાળુ છે ને ભક્ત વત્સલ હરે બે દિહારો ભગવાન ભક્તને આધીન છે ભગવાન ભક્તને વત્સલ છે ભગવાન ભક્તને માટે જ છે પણ આપણે તપાસ કરવાનો છે કે આપણે સાચા ભક્ત છીએ કે પછી ખોટા ભક્ત છીએ એ પૂછીજો અંતર ને તારા હૈયે મુ કે હાથ કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ કેવી સરસ આજે મેં એક બે વાત વાંચી ભગવાન પોતાના ભક્તના કેવા કામ કરે લીંબડી ગામમાં એક જૈન હતા વરવા શેઠનું નામ આબરૂદાર માણસ શાખ બહુ સારી એમના બેન એમને પરણાવ્યા ધોળકામાં આ સ્ત્રી ધોળકા પરણ્યા થોડા સમયમાં નો પતિ એ મૃત્યુ પામે એક તો સ્ત્રીનો દેહ એમાં યુવાન અવસ્થા એમાં વિધવા થાય આ સ્ત્રી ધોળકામાં સત્સંગ બહુ સારો પહેલેથી આજે પણ બહુ સરસ મંદિર છે એટલે બીજા સત્સંગી બેનોના યોગમાં આવે એમ કરતા કરતા એને સત્સંગનો રંગ લાગે સ્વામી એણે ભગવાનની ભક્તિ એણે શરૂ કરી માતા પિતાના સંસ્કાર પ્રમાણે તો જૈન કુટુંબનો જન્મ થયેલો પતિનું છત્ર ગુમાયું વિધવા બનેલા બેને સત્સંગ ધારણ કર્યો ઘર ખૂબ સુખી સંપન્ન સારું ખાનદાન સમૃદ્ધિ વાળું હતું પણ તમને ખબર છે પૈસા શું પાપ ન કરાવે પતિની ગેરહાજરીમાં દિયરોએ નાના દિયર અને મોટા દિયર આ દિયરોએ બધી પતિની મિલકત પચાવી પાડી આ સ્ત્રીની એવી બુરી દશા થઈ પહેરેલા કપડા ખાવાનું અન્ન પૂરું મળે નહીં ભગવાનને સંભાળ્યા કરે સ્વામિનારાયણ 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 સંભાળા કરે શું કરવું સ્ત્રી છે કોને કે કોની પાસે ભીખ માગી શકે ક્યાં હાથ લાંબા કરી શકે આજથી બસો વર્ષ પહેલાનો કેટલો કરુણ જમાનો હતો આપણે તો વાંચીએ શાસ્ત્રો તો પણ આપણને એમ થાય પેલા તો કહેવાતું ને દીકરી અને ગાય દોરે ત્યાં જાય હવે આ સૂત્ર થોડું બદલાઈ ગયું એકવીસમી સદીમાં તો ખાસ દીકરીને ગાય માથું મારીને ખાય અને યુગ પ્રમાણે થોડું એ બરાબર પણ લાગે હવે થોડું ઘણું તો કારણ કે અત્યારે જો હવે આ બેનો બધા હવે કઈ પોતાનું ધ્યાન ન રાખે તો આજના પુરુષો કહે હવે એવા વફાદારની ઈમાનદાર નથી એટલા માટે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ કેટલા પ્રેક્ટિકલ આજ્ઞા કરી વિધવા સ્ત્રી હોય વિધવાના ધર્મ જુઓ હિન્દુ ધર્મના શાસ્ત્રો કેટલા મહાન છે એનો પુરાવો જુઓ વિધવા હોય સત્સંગી હોય તો શ્રીજી મહારાજ એમ કહે અમારા આશ્રિત હોય તો પણ પોતાની આજીવિકા જેટલું ધન હોય તેને ધર્માદો ન કરવો દાન ન આપવું મંદિરમાં ઉત્સાહમાં ઉત્સાહમાં દાન આપી દેશે ધર્મા કરી દેશે નાખશે બનેલા સ્ત્રી એની એવી દુર્દશા થઈ વર્ષો વીત્યા પણ એની ભક્તિ એવી હતી ને હીરાને જેમ ઘસો ને એમ ચમક વધે હા હીરાને જેમ ઘસો ને એમ એની ચમક વધે સોનાને જેમ તમે ગરમીમાં તપાવો આગમાં શેકો જેમ એને આગ્નિમાં તપાવો એમ એ સોનાની ચમક વધતી જાય એવી રીતે વધતી ગઈ એક દિવસ ભગવાન સ્વામી નારાયણે દર્શન આપવા એના ભાઈ વરવા શેઠને ઠપકો આપો તું તારા બેનની ચિંતા નથી કરતો ક્યારે તપાસ કરી તું જા તારા બેનને મળવા ત્યારે આજના જેવા ફોન કે એસ એમ એસ તો હતું નહીં કે સવારે શું ખાધું એ ખબર પડી જાય બપોરે ક્યાં છે એ ખબર પડી જાય હવે આ વધારે પડતું સારું નહીં પછી હજી ભાઈ પતિના ઘરે ગયા પછી સવારથી બપોર સુધીમાં પાંચ વાર જે માતા પિતાને ત્યાં ફોન કરતા હોય ત્યાંય પરિણામ સારું નથી આવતું બધું માપે જ સારું તાવ આવ્યો હોય ને કે તાવ આવ્યો છે આ કોણ છે ઘરે આજે ઘરે કોઈ નથી તરત થાય અમારી દીકરીને તાવ આવ્યો ને ઘરમાં કોઈ ધ્યાન રાખનાર નથી અમે એટલી દીકરી આપી છે એટલે ભલા માણસ પેલા બધા જોબે થી આવવાના જ છે હમણાં આ સંસારને સમજ્યા વિના જે અંદર પડ્યા છે ને એ તો એવા દુખી થાય છે ને અત્યારે દરરોજ આ પ્રશ્નો સાંભળીએ છીએ અમે દિવસમાં દરરોજ આ પ્રશ્નો સાંભળી સાંભળીને એટલા થાકી જઈએ છીએ એટલે કહીએ કે કથા સાંભળજો બીજું બીજું શું કહીએ અમે સાંભળજો ને બીજાને સંભળાવજો તમારા પ્રશ્નોના જવાબ ઓટોમેટિક મળતા જ જશે બેનની આવી કરુણ દશા એના ભાઈને ખબર નથી મહારાજે દર્શન દીધા ઠપકો આપ્યો ભાઈને લાગણી હતી તાત્કાલિક ધોળકા પહોંચે પોતાની બેનને મળે બેનની બધી વાત જાણી ખૂબ દુઃખ થાય એને પણ અપાર દુઃખ થાય રડે છે પતિ કરતા નાના બંને ભાઈ દિયરો બે દિયરને બોલાવવામાં આવ્યા છે બંને દિયરોને એકાંતમાં બેસારી વરવા સેઠે વાત કરી બંને દિયર પોકે પોકે રડવા લાગ્યા વાત કરે છે ત્યારે દિયરે કહ્યું શેઠ માફ કરજો સ્વામિનારાયણ ભગવાન ઢીલા થઈ ગયા હૃદય કંપી ઉઠ્યું એને યાદ કરતા અમારો જીવ અત્યારે પણ ગભરાય છે લા લાખો કરી અને ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા આ વિધવાનું અન્ન આ વિધવાનું ધન તમારા ઘરમાં ઘાયું છે ને તમારી આ વીસે વીસ છૂટા મૂકીશ અને એમાંથી ભગવાન સ્વામીયાણે એક જમના દૂતને છૂટ આપી એણે મને ઠોસો માર્યો અહીંયા એવો દુખે છે એવો દુખે છે ભાઈ તું તારા બેનના પૈસા બધા મારા ઘરમાંથી લઈ જા બીજો પણ રડતો રડતો એ જ વાત કરવા લાગ્યો વરવા શેઠ તો જૈન હતા ખબર છે ને તમને જૈન હતા સ્વામિનારાયણ ભગવાન વિશે બહુ જાણતા નહોતા એને પણ એટલું બધું કુતુહળ થયું આશ્ચર્ય થયું મારી બેના માળા કરતી હતી સ્વામિનારાયણ સ્વામિનાયણ બોલતી હતી સ્વામિનારાયણ કોણ કેવા છે એ સમજાણું ખરેખર ભગવાન છે આ કળિયુગમાં આવા પ્રગટ ભગવાન મારા બેનને મળી ગયા ધન્ય છે એની આંખોમાં આંસુ આવી ગયા બંને દિયરોએ મિલકત આપી દીધી એ મિલકત એટલી અઢળક હતી કે બેનની આખી જિંદગી શું કેટલી પેઢીમાંથી તરી જાય ભાઈને એમ હતું કે હું મદદ કરું પણ બેને મદદ લેવાની ના પાડી ભાઈ મારે જરૂર હશે તો હું કહીશ પણ એમ થયું બેન આ સ્વામિનારાયણ કોણ છે મને સમજાવ બેને માંડીને બધી વાત કરી સત્સંગી થયા ભગવાન ભક્તિને માળા કરતા થયા પણ મનમાં ઘણી વાર થાય સ્વામિનારાયણના મારે દર્શન કરવા છે ભગવાન સ્વામિને મારે મળવું છે ભક્તિ કરે છે ને એમાં એક દિવસ એવું થયું સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાત દિવસ મારા હૃદયાની ભેતર ए जपि आठो जाम वालु ले स्वामीनारायण नाोपरि श्याम नरवेर नामार धाम वालो लागे ए स्वामी नारा સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા એક દિવસ પ્રકાશ થયો આ શું છે પ્રકાશમાં એક મૂર્તિના દર્શન થયા મંદ હાસ્ય કરતા ભગવાન શ્રીહરિ શેઠને કહે શેઠ તમે રોજ જેને સંભાળો છો તમે રોજ જેને યાદ કરો છો એ અમે સ્વામિનારાયણ પોતે એટલા શેઠ રાજી થયા મારે દર્શન તો કરવા હતા દુર્ભાગી તમારા દર્શન કરવા આવી ન શક્યો નહીં નહીં ભગત અમને પ્રેમથી સંભાળે ને એના માટે ખડે પગે મેં હાજર છીએ જો હવે દર્શનની ઈચ્છા છોડી દે બસ આજથી બરાબર આઠમા દિવસે તારું મૃત્યુ છે અમે તને ધામમાં તેડવા આવીશું વાસના માત્ર છોડી દે ઈચ્છા માત્ર છોડી દે અમારી મૂર્તિને અખંડ સંભાર અને બન્યું પણ એવું આઠમા દિવસે ભગવાન શ્રીહરિએ દર્શન આપી અને ધામમાં તેડી લીધો મઘવાસ ગામના કૃપારામ બ્રાહ્મણ હતા એના મિત્ર લુણાવાડા ગામના ખુશાલભાઈ આ બંને બ્રાહ્મણ બંને મિત્ર બંને સત્સંગી બંને ગરીબ ઘણા સમયથી ઈચ્છાક વડતાલ જવું મહારાજના દર્શન કરવા પણ એ સમયમાં ચાલીને જવું પડે દિવસો મહિનાઓ લાગતા એકવાર મેળ પડી ગયો બંને નીકળ્યા ગરીબ હતા થોડું ટીમણ રસ્તા માટેનો નાસ્તો લીધો એકાદ વાસણ લીધું બોરિયાવી નામનું ગામ ગામની પાદરમાં થોડું નાસ્તો હતો નાસ્તો કર્યો થાળી હતી એ થાળીમાં જીમા બંને થાળીમાં જમીને તળાવ એ તળાવમાં થાળી ધોવા માટે ઊંડા ઉતર્યા થોડા ઘૂંટણ સુધી પગ પાણી કીચડ હતું એટલે થોડા અંદર જઈને વાસણ ધોઈએ ઊંડા ઉતર્યા થોડા અને થાળી ધોવા જાય પણ ઊંડા પાણીમાં થાળી ધોતા હાથમાંથી થાળી છટકી અને થાળી ક્યાં જતી રહી મળી નહીં બ્રાહ્મણ એટલા દુઃખી થયા હવે થાળી ગઈ ખાસું ક્યાં પણ વડતાલ નજીક હતું વડતાલ પહોંચી ગયા મહારાજના દર્શન કર્યા ખૂબ પ્રેમથી ભગવાનની સેવા કરી મનમાં મૂંઝવણ ગરીબ હતા ઘરમાં બે ચાર વાસણ હતા થાળી માટે ચિંતા થઈ આ બાજુ ભગવાન સ્વામિનારાયણ એના ઘરે આવે વૃદ્ધ માજી બાર હતા માજી ચોક વાળતા હતા મહારાજ દર્શન આપ્યા તમે અમે સ્વામિનારાયણ ભગવાન અમારા દીકરા તો તમારા દર્શન કરવા હા માજી દીકરા દર્શન કરવા જ છે પણ અમે તમારા દીકરાનું કામ કરવા આવ્યા છે શું કામ તમારા દીકરા જમીને બોરિયાવી ગામની ભાગોળમાં થાળી ધોવા ગયા તે થાળી પાણીમાં પડી ગઈ છોકરાઓ ચિંતા કરે છે હવે થાળી વગર જમીશું કેવી રીતે આખી જિંદગી અમે વાસણ ક્યાંથી લાવીશું એટલે તમારા દીકરાની થાળી અમે પાછી આપવા માટે આવ્યા છીએ દીકરા આવે તો પહેલી વાત કરજો એટલે બેયનો જીવ શાંત થશે તમે વિચારો પોતાની એક આશ્રિત સ્ત્રી વિધવા થાય તો ચિંતા કોણ કરે કોણ કરે એનો સગો ભાઈ છે પણ એમ કે બેન બરાબર સુખી છે કુશળ છે એનો પતિ સ્વર્ગવાસી થયો છે પોતાની આશ્રિત એક સ્ત્રી અબળા વિધવા થાય તેની ચિંતા મહારાજ કરે પોતાનો એક નાનો ભક્ત ગરીબ બ્રાહ્મણ એની જમવાની થાળી ખોવાઈ જાય તો એની ચિંતા કોણ કરે શ્રીજી મહારાજ કરે આનાથી મોટા દયાળુ આનાથી વધારે કૃપાળુ બીજા કોણ હોઈ શકે અરે આવી તો કેટલી વાતો છે કેટલી વાતો શાસ્ત્રોમાં તમે વાંચો ને એટલા માટે કહું છું બસ આપણી ભક્તિમાં કંઈક કચાશ છે ને એ જ પ્રોબ્લેમ છે બાકી આપણે જો ભક્ત સાચા થશું ને તો ભગવાન તો સાચા જ છે એમાં વિચારવાનું જ નથી જેણે દાદા ખાચરના કામ કર્યા જેણે પર્વતભાઈના કામ કર્યા જેણે ઉમિયાબાઈનું કામ કર્યું જેણે મઘવાસ ગામના કૃપા રામ લુણાવાડાના બ્રાહ્મણ ખુશાલભાઈ એનું કામ કર્યું લીંબડી ગામના આ દીકરી એનું મહારાજ જેણે કામ કર્યું આવા તો કેટલા ભક્તોની રક્ષા કરી ખબર લીધી એ ભગવાન શું તમારી મારી ખબર નહીં લઈ કેવા દયાળુ છે મહારાજ ભગવાનના પરચા ભગવાનનું ઐશ્વર્ય એના કરતાં પણ ભગવાનનો મહિમા વિચારો બસ મહારાજના ગુણગાવ કાલે આપણે વાત કરી હતી ને સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ ભગવાનનું સ્વરૂપ આ પીળા ઘનશ્યામ મહારાજ આખો સામે રાખો એમનું સામર્થ્ય આ બધું એમનું સ્વામર્થ્ય છે આ બધું એમનું ઐશ્વર્ય છે એમનો સ્વભાવ એ જ્યાં જાય ત્યાં ત્રણેય પ્રકારના તાપ એનો નાશ કરી શાંતિ ફેલાવનો સ્વભાવ છે જેના હૃદયમાં જાય તો હૃદયમાં શાંતિ થાય આંખમાં જાય તો આંખમાં શાંતિ થાય ઘરમાં એ ભગવાનની સ્થાપના કરે તો ઘરમાં પવિત્રતા મંગળ પ્રસરાય કાર્યમાં એ ભગવાનને આગળ રાખી કાર્ય નિર્વિઘ્ન પાર પડે ઠાકોરજીને આગળ અને સાથે રાખીએ વાલા ભક્તો ખૂબ સરસ હજી આ પ્રસંગ ચાલુ છે આપણે દરરોજ પંદર વીસ મિનિટ મંતવ્યમાં લઈએ છીએ એટલે કથા થોડી આપણી સ્લો ચાલે છે આ માંગરોળની હવે વિશેષ કથા બહુ વિસ્તાર નથી આપણે એકાદશી આવતીકાલે છે તો આવતીકાલે વિસ્તારથી આ કથા સાંભળીશું બધા ભક્તો ખાસ ધ્યાનમાં લેજો ખૂબ સુંદર આ કથા આપણે સાંભળીએ છીએ પણ મંતવ્ય તમે જરૂર લખજો આપણે વીસ મિનિટ કથા ઓછી થશે તો વાંધો નહીં પણ મંતવ્ય લખજો બોલો ઘનશ્યામ મહારાજ